ગુજરાતભરમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે લોકો કોરોનાની ચેઇન તોડવા માટે સ્વયંભૂ લોકડાઉન તરફ વળી રહ્યા છે જેના પગલે જેતપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી 9 દિવસ સુધી સ્વયંભૂ બંધ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો ગુજરાતભરમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકો કોરોનાની ચેઇન તોડવા માટે સ્વયંભૂ લોકડાઉન તરફ વળી રહ્યા છે જેના પગલે જેતપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી 9 દિવસ સુધી સ્વયંભૂ બંધ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે તારીખ 17-25 સુધી યાર્ડના તમામ જાતના ખરીદવેચાણ બંધ રાખવામાં આવશે ત્યારે યાર્ડના વેપારીઓએ ખેડૂતોને 9 દિવસ સુધી યાર્ડની અંદર પોતાની જણસી નહીં લાવવા માટે વિનંતી કરી છે જેતપુર યાર્ડમાં સ્વૈચ્છિક લોકડાઉનના પગલે યાર્ડ આજે સવારથી જ હરાજી બંધ રહી હતી યાર્ડના તમામ ખરીદ વેચાણના કામકાજ બંધ રહ્યા હતા યાર્ડ ખોલવું કે નહીં તેનો નિર્ણય આગામી 26 તારીખ બાદ કોરોના સંક્રમણની સ્થિતિ જોયા બાદ જ કરવામાં આવશે કોવિડ-19નો ભયંકર સંક્રમણ અને વધતા જતા કેસો અને સંદર્ભમાં તારીખ 16 ગઈકાલે એક મિટિંગ યોજવામાં આવી હતી એમાં એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેન ડિરેક્ટરો અને જેતપુર માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશન દ્વારા તારીખ 17-25 સુધી સ્વૈચ્છિક રીતે ધંધા રોજગાર બંધ કરવા અને એ સંદર્ભમાં જણસોને તમામ આવકો બંધ કરેલી છે ઓક્શન પણ બંધ કરવામાં આવેલું છે અને બિનજરૂરી માણસોને અંદર પ્રવેશ પણ ન કરવો એવી વારંવાર જાહેરાત કરવામાં આવે છે બરાબર છે અને ગવર્મેન્ટની કોવિડ-19ને લગતી એસઓપી છે એનો સતત અમલીકરણ કરવાના પ્રયત્ન કરીએ છીએ ભીમજીભાઈ બી સરવૈયા ઇન્ચાર્જ સેક્રેટરી જેતપુર સુરેશ ભાલિયાનો રિપોર્ટ એસ9 ન્યૂઝ જેતપુર